અબડાસા તાલુકાના નલિયા ખાતે આવેલ પેટા તિજોરી કચેરીના અધિકારી શ્રી વિશનજીભાઈ મહેશ્વરી છેલ્લા 38 વર્ષથી ફરજ બજાવતા કર્મચારી એવા વિશનજીભાઈ મહેશ્વરીનું આજરોજ નલિયા પેટા તિજોરી ખાતે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મંચસ્થ શ્રી તાલુકા વિકાસ અધિકારી રાઠવા સર તેમજ ભૂતપૂર્વ પ્રમુખ શ્રી બટુકસિંહ જાડેજા, તાપસિંહ જાડેજા, અબડાસા પેન્શનર એસોસિએશનના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત અબડાસા પેટા તિજોરીના નવા અધિકારી ભરતભાઈ રાજગોરે કર્યું હતું. આ સંદર્ભે અબડાસા નાયબ કલેક્ટર ઓફિસના કર્મચારીઓ, મામલતદાર કચેરીના કર્મચારીઓ, તાલુકા પંચાયતના કર્મચારીઓ, નિવૃત્ત શિક્ષકોએ વિદાયમાં વિશનજીભાઈને સાલ ઉડાડી સન્માનિત કર્યા હતા, જેમાં દરેક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી તિજોરી અધિકારીના 38 વર્ષની સેવાનું પ્રાસંગિક પ્રવચન નોટરી નરેન્દ્રભાઈ જાની આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નોટરી લાલજીભાઈ કટુઆએ કર્યું. ત્યારબાદ આભારવિધિ પ્રતાપસિંહ સોઢા પેન્શનર એસોસિએશનના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. નલિયા ટ્રેઝરી ઓફિસર શ્રી વિશનજીભાઈ મહેશ્વરીનો વય નિવૃત્તિનો જે વિડામેન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, એ કાર્યક્રમની અંદર અબડાસા તાલુકાની જુદી જુદી કચેરીઓ તેમજ મહેશ્વરી સમાજના ભાઈઓ અને જુદી જુદી સંસ્થાઓ દ્વારા વિશનજીભાઈનો આ વિદાય સમારંભના નિમિત્તે સન્માન કરવામાં આવ્યું હતું. વિશનજીભાઈ એક વિરલ વ્યક્તિત્વ, એનું વ્યક્તિત્વ અલગ પ્રકારનું, એક નાનકડા ગામની અંદર જન્મીને અને નાનકડા ગામ સુત્રી ગામ જેવા નાનકડા ગામમાં જન્મીને અને ત્યાં અભ્યાસ કરીને એક પટાવાળાની નોકરી મેળવી અને પટાવાળામાંથી એક વર્ગ એક અધિકારી તરીકે એટલે કે જિલ્લા તાલુકા ટ્રેઝરી અધિકારી તરીકે નિમણૂક પામી અને આજે એ વય નિવૃત્ત થયા છે. તો આજની વય નિવૃત્તિ નિમિત્તે હું એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, ધન્યવાદ આપું. આ ટ્રેઝરીના ટ્રેઝરી અધિકારી શ્રી વિશનજીભાઈ મહેશ્વરીનો વય નિવૃત્તિ વિદાય કાર્યક્રમ રાખવામાં આવેલો. આ કાર્યક્રમની અંદર અબડાસા તાલુકાના જુદી જુદી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ મહેશ્વરી સમાજના ઘણા બધા આગેવાનો ઉપસ્થિત રહી આ વિશનજીભાઈના વિદાય કાર્યક્રમમાં સન્માન કરેલા. વિશનજીભાઈ વિશે વાત કરું તો વિશનજીભાઈ એક નાના એવા સુથરી ગામમાં જન્મેલા કે જે સુથરી ગામ એક વખતના આપણા ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન બળવંતભાઈ મહેતા જેનું સ્મારક આવેલું છે એવા સ્મારકના જેવા ગામની અંદર જન્મ લઈ અને શિક્ષણ મેળવી અને એક પટાવાળાની નોકરી મેળવી, વર્ગ 4 માં નિમણૂક મેળવીને અને પોતાની જે કારકિર્દી છે એને ઘડવા માટે એણે શિક્ષણ પણ મેળવ્યું, 12 પાસ કર્યું, ગ્રેજ્યુએશન કર્યું અને ગ્રેજ્યુએશન કરીને મેળવીને પોતાની ખાતાકીય જે પરીક્ષા છે પાસ કરીને એક ટ્રેઝરી ઓફિસર તરીકે નિમણૂક પામેલા. 37 વર્ષની પોતાની સરકારી ફરજમાંથી આજરોજ એ નિવૃત્ત થયા છે. તો એની વય નિવૃત્તિ નિમિત્તે હું વિશનજીભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, ધન્યવાદ આપું છું. નલિયાના તિજોરી અધિકારી શ્રી વિશનજીભાઈ મહેશ્વરી વય મર્યાદાના કારણે નિવૃત્તિનો કાર્યક્રમ હતો, એ કાર્યક્રમમાં એમણે સતત 38 વર્ષથી પટાવાળાથી લઈ અને તિજોરી અધિકારી સુધીની સફરનો આજે વય નિવૃત્તિના કારણે આજે એમનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી તેમજ આ તાલુકાની વિવિધ પાંખના વડાઓ આજરોજ હાજર હતા અને શ્રી વિશનજીભાઈની જે કાર્યશૈલી હતી, વિશનજીભાઈની જે કામગીરી હતી એ કામગીરીને બિરદાવવા માટે સૌ હાજર રહેલા અને વિશનજીભાઈને આગળના જીવન માટે શુભકામનાઓ પાઠવેલી. ભાઈઓ તેમજ સમાજના આગેવાનો આજે મને વિદાયમાન આપ્યો, હું ખરેખર એ બધાનો ખૂબ ખૂબ ઋણી છું. આજે મને 38 વર્ષની સેવા થઈ, એમાં હું સુત્રી ગામમાંથી મારું પ્રાથમિક શિક્ષણ હાઈસ્કૂલ
અપેક્ષા એમ જ પૂરો કરાયો છે. 1.85 હું જિલ્લા તિજોરી કચેરી ભુજ ખાતે પટાવા તરીકે મારી સરકારી કારકિર્દીની શરૂઆત કરી. વખતો વખત મને ત્યાં ખાતાકીય પરીક્ષા આપતો ગયો અને મને આ બઢતી મળી. એમાં મુખ્ય શ્રેય મારા સૌથી પહેલાં ત્યાંના અધિકારી શ્રી જોશી સાહેબ અને પંડ્યા સાહેબને આપું છું, કારણ કે તે લોકો મને આ ક્લાર્કની પરીક્ષા માટે પ્રોત્સાહિત કરતા રહ્યા અને મને સતત ને સતત એ લોકો કહેતા કે તું હોશિયાર છે, તું આગળ ભણ પરીક્ષાને. એમ કરતાં કરતાં હું આ ઓફિસર તરીકેની પદે નિમણૂક થઈ અને આજે વયનું થયું છું. એમાં મારા કાકા શ્રી ગાંધીભાઈએ પણ મને ખૂબ જ મને લાભ કર્યો છે અને આ નોકરી અપાવવામાં એની ખૂબ જ એની મહેનત છે અને એનો આભાર. અને આજે જે બધી આ સંસ્થાઓ આજે મારી વય મળ્યા કાંઈ નિવૃત્ત થવામાં મને આ સન્માનનો કાર્યક્રમ લાગ્યો એ લોકોનો હું ખૂબ આભારી છું. અને મને સૌથી વધુ મને નલિયા ખાતે 2022-5-5 હાજર થયો ત્યારથી મને અહીંના જે ખાસ રોનકભાઈ ગજર એ સતત ને સતત મારી તમામે તમામ કામગીરીમાં ખભે ખભા મિલાવીને હાજર રહ્યા છે એનો બી હું ખૂબ આભારી છું. બધા ખંતી અને સારી રીતે સેવા બજાવી શકશે એવી મને બધા પાસે અપેક્ષા છે. હું મારું કહું તો નાનપણથી અમે બધો સુધરી ગભરાયા છીએ. બાળપણ સુધરીમાં પ્રાથમિક હાઈસ્કૂલ એ બધું સુધરીમાં જ પ્રાપ્ત થયેલું છે અને અબડાસા તાલુકો એ મારા માટે ગર્વની વાત છે. હું 1.85 વર્લ્ડ ચાર્ટની પોસ્ટ પર જિલ્લા તિજોરી કચેરી ભુજ ખાતે નોકરી કરેલી ત્યારે બધાના દરેક અધિકારીઓના સારા મને મળ્યા. એમાંથી મને માનનીય જોશી સાહેબ જે નિવૃત્ત થઈ ગયા છે એ અને પંડ્યા સાહેબ એ મને બહુ પ્રોત્સાહન આપેલું કે મને એમ કહેતા કે તું આગળ વધ ને આગળ વધી પરીક્ષા પાસ કર તો તને ખરેખર સારા ચાન્સે તું હોશિયાર છે ને સારું છે. એટલે મને એ લોકો ત્યારે પણ ક્લાયન્ટની કામ આપતા હતા અને પછી મને ધગસ થઈ SSCમાં પછી 2 સર્વિસ એમ ખાતાકીય પરીક્ષા પાસ કરતા અહીં પહોંચ્યો છું.